नमस्कार मित्रों, हूँ वनिता राठौड़ आज फरी लईने આવી છું એક એવી સાત બાબતો કે જેનાથી કદાચ આપ અજાણો છો અથવા આપને જાણીને અચરજ અને આશ્ચર્ય થશે। તો એવી જ એક પ્રથમ બાબત હું તમને કહું કે આપ સૌ વેબ કેમેરા અને સીસીટીવી કેમેરાથી પરિચિત હશો, પરંતુ શું આપ જાણો છો કે એમની શરૂઆત ક્યાંથી થઈ? એમની શરૂઆત થઈ ચાના બગીચામાં ચાની પત્તી ઉપર નજર રાખવા માટે। બીજી એક વસ્તુ હું તમને કહું કે હાર્વર્ડ યુનિવર્સિટીનું નામ આપ સૌએ સાંભળ્યું હશે। ત્યાં પુસ્તકોનો ભંડાર છે, પરંતુ ત્યાં ચાર પુસ્તકો એવા છે કે જેનું કવર મનુષ્યની ચામડીમાંથી, માનવીની ચામડીમાંથી, માનવીના ત્વચા પરથી બનાવવામાં આવે છે। આપ સૌ જાણતા હશો કે 1903માં રાઇટ બ્રધર્સે વિમાનની શોધ કરી, પરંતુ ભારદ્વાજ ઋષિ છે એમણે વિમાન શાસ્ત્રની રચના છે એ ખૂબ સમય પહેલા જ કરી દીધી હતી। આપ સૌએ ભણવામાં એવું શીખ્યા હશો કે રેડિયોની શરૂઆત માર્કોનીએ કરી, પરંતુ હકીકત એ છે કે રેડિયોની શરૂઆત જગદીશચંદ્ર બોઝે કરી। બીજી એક આવી જ અચરજવાળી વાત એ છે કે યુરિન સૌને પાસ થાય છે, પરંતુ પ્રાચીન રોમની અંદર યુરિનનો બિઝનેસ થતો હતો અને એનો ઉપયોગ થતો હતો દાંત સાફ કરવા માટે અને ખાસ કપડાઓને ચમકાવવા માટે, અને તે સમયની સરકાર એમના પર વેરો પણ વસૂલ કરતી હતી। બીજી એક મહત્વની બાબત જો હું તમને જણાવવા માંગુ કે જો આપમાંથી કોઈ ચાંદ પર જવા ઈચ્છુક હો તો આપને રશિયન ભાષા શીખવી છે એ ખૂબ અતિ આવશ્યક અને ફરજિયાત છે। અને લાસ્ટ મોમેન્ટ પર વાત કરું હું તમને સાતમી બાબત કે આપણા ભારતનું બંધારણ છે એમના ઘડવૈયા તરીકે આપ સૌ બાબા સાહેબ આંબેડકરનું નામથી પરિચિત છો, પરંતુ આજે આખું બંધારણ ઘડવાની જે સમિતિ હતી એ 300 લોકોની સમિતિ હતી અને આ સમિતિએ વિવિધ દેશોના પ્રવાસો એ સમયે કર્યા હતા અને એ સમયનો એમનો જે ખર્ચ છે એ ખર્ચ થયેલો હતો કુલ 6,40,00,000 નો, જે અત્યારના સમય મુજબ 13 અબજની રૂપિયાની રકમ છે એ બને। તો આ બાબતો સાથે ધન્યવાદ।